હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ લેક્ચરની અંદર જે સ્વાધ્યાયના દાખલા છે એમાં આગળ જે લેક્ચરમાં દાખલા જોયા હતા, તો આશા રાખું છું કે 11 નંબરનો સમ જે મેં તમને હોમવર્કમાં આપ્યો હતો એ તમે ગણ્યો હશે અને તમને જવાબ આવ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળ વધીએ. 12 નંબરનો સમ છે વિભાગ ડીનો, રકમ સમજાવું છું, ધ્યાન આપજો. એક નૃત્ય સ્પર્ધામાં 8 સ્પર્ધકોને 2 નિર્ણાયકોએ આપેલા ક્રમ પરથી માહિતી આપણી પાસે છે. તો અહીંયા 8 સ્પર્ધકો એટલે એને શું કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણો એન, બરાબર. આગળ કીધું છે સિગ્મા આર એક્સ માઇનસ આર વાયનો સ્ક્વેર બરાબર 126. તો આને શું કહી શકાય? સરસ, સિગ્મા ડીનો સ્ક્વેર કહેવાય. શું કીધું છે? નિર્ણાયકોનો ક્રમ દર્શાવે છે. સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક મેળવવાનું કીધું હોય તો આપણે એને સિગ્મા ડીનો સ્ક્વેર બરાબર 126, એન બરાબર આપણી પાસે છે 8. તો સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક મેળવવાનું સૂત્ર શું? આર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન એન સ્ક્વેર માઇનસ 1. બધી વિગતો આપી છે, તમારે ખાલી કિંમત જ મૂકવાની છે. તો મૂકીએ સિગ્મા ડી સ્ક્વેર 126, એન છે 8, 8નો સ્ક્વેર માઇનસ 1. 1 - 6 × 126 કરો એટલે જવાબ તમારો આવશે 756. અહીંયા 8 × 8 = 64, 8નો સ્ક્વેર 8 × બરાબર કરશો કેલ્સીમાં એટલે 64 - 1 એટલે 63. તો અહીંયા થાય 1 - 756 / 504. 1 - 1.5 એટલે તમારો જવાબ આવશે -0.5. એટલે આને શું કહેવાય? ઋણ, માઇનસ છે એટલે ઋણ સહસંબંધ ધ્યાનમાં રાખવાનું, બરાબર. તો ખાસ એ યાદ રાખવાનું, અહીંયા એ સહસંબંધનું અર્થઘટન કાંઈ નથી કરવાનું, ફક્ત આપણે દાખલો જ ગણવાનો છે. ટૂંકા સમ સ્વરૂપે તમને પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. તો આ હતો 12 નંબરનો દાખલો. ત્યારબાદ આપણે ગણીએ એના પછીનો જે છે વિદ્યાર્થી મિત્રો, 13 નંબરનો સમ. તો રકમ તમારી સમક્ષ તમે જોઈ શકો છો 13 નંબરનો. તો અહીં ખાસ ધ્યાન રાખજો, આવો દાખલો પૂછાઈ શકે. 5 ઉમેદવારોના ઇન્ટરવ્યૂમાં 2 નિષ્ણાંતોએ આપેલા ક્રમ 3-5, પછી છે 5-4, 1-2, 2-3, 4-1. ક્રમાંક સહસંબંધાંક શોધો. હવે અહીંયા પ્રશ્ન ઉપસ્થિત થાય, ક્રમાંક મેળવવાનો છે ને, આવું કેમ કાઉન્સમાં પૂછ? તો મૂંઝાવાની જરૂર નથી. આ છે એક્સ છે આપણો, આ છે શું છે? વાય છે. તો આમ ઊભા ક્રમમાં ગોઠવી દેવાના, એક્સ વાય થઈ ગયો. તો હવે તો સરળ થઈ જશે ને વિદ્યાર્થી મિત્રો. તો કરીએ શરૂ કેવી રીતના દાખલાની ગણતરી થાય છે. પહેલું એક્સ વાય, પહેલું કયું હતું? તો કે 3-5 હતું ને, 3 અને 5. ક્રમાંક ક્રમ જ છે, અહીંયા આપણને ક્રમ આપેલા છે એટલે જે આ ક્રમ આપ્યા છે એ 3 એટલે આર એક્સ કહેવાનું છે અને આ છે એ આર વાય કહેવાનું છે, બરાબર. 3-5, 5-4, 1-2, 2-3, 4-1. તો આવી રીતના આપણી પાસે છે બંને આર એક્સ અને આર વાય. તો સીધું કયું સૂત્ર મૂકવાનું છે? ડી મેળવવાનો ને ક્રમાંક, આર એક્સ માઇનસ આર વાય કરવાનો. 3-5 જાય તો કેટલા વધશે? -2. અહીંયા 5-4 જાય તો 1 - 1 - 1 અને 3. તો આ વિગતો પરથી આપણે આગળ સમજૂતી મેળવીએ તો હવે ડીનો સ્ક્વેર મેળવવો પડશે. ડી મળી ગયો છે એટલે, તો ડીનો સ્ક્વેર 4-1-1-1-9. અહીંયા સિગ્મા ડી શું થવો પડે? 0 થવો પડે, સરવાળો કરો એટલે, બરાબર. તો આગળ વધીએ, અહીંયા સિગ્મા ડીના સ્ક્વેરની જરૂર છે આપણે. તો અહીંયા આવશે 16. તો આ કિંમતો મળી ગઈ છે આપણી પાસે. તો હવે આગળ જે આને ધ્યાનમાં રાખીને સૂત્ર આપણું જે હતું, શું સૂત્ર હતું આપણું? આર મેળવવાનું, ક્રમાંક સહસંબંધ 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન કાઉન્સમાં એનનો સ્ક્વેર માઇનસ 1. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલા મળ્યા હતા? તો કે 16. તો 16 મૂકવાના, એન આપણા કેટલા છે? તો કે 5-5નો સ્ક્વેર માઇનસ 1. 1 - 16 = 96 છેદમાં 5 - 24. ડાયરેક્ટ મૂકું છું, 5નો સ્ક્વેર - 1 એટલે 25 - 1 એટલે 24 મૂક્યા, 1/96/120. તો અહીંયા તમારો જવાબ 1 - 0 ભાગાકાર કરો છો એટલે 8 આવે છે અને તમારો ફાઇનલ આન્સર છે એ મળે છે 0.2. એટલે આ તમારો સહસંબંધનો જવાબ. તો આ ટૂંકા સમ વિદ્યાર્થી મિત્રો હતા. તો અહીંયા આપણા આ ટૂંકા સમ છે એ આ ચેપ્ટરના પૂરા થઈ જાય છે. તો હવે જે સ્વાધ્યાયની અંદર વિભાગ એફ છે એની અંદર કેટલાક મહત્ત્વના દાખલા છે
કે જે તમે ગણવા બેસશો તો પ્રોબ્લેમ થઈ શકે છે. બાકી જે કોમન સમ છે એ હું અહીંયા તમને સમજાવવાનો નથી વિદ્યાર્થી મિત્રો, એ તમારે પ્રેક્ટિસમાં ગણવાના છે સ્વાધ્યાયના. તો અહીંયા જે નવા સમ છે એ જ આપણે સમજવાના છે. તો કયા નવા સમ છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો, તો વિભાગ એફ છે એની અંદર તો બધા સોલ્વ થઈ ગયા છે અને બહુ સિમ્પલ છે. વિભાગ એફની અંદર જે બીજો દાખલો છે એ તમે જોઈશો, આ પહેલો ક્રમાંક સહસંબંધનો છે, આર મેળો એક્સ વાય, બરાબર. યુવી વાળી રીત વાપરવી, એક્સ વાય વાળી વાપરવી કે એક્સ માઇનસ એક્સ બાર વાળી, એ તમારે નક્કી કરવાનું. તો એ ગણવો. ત્યારબાદ બીજો સમ છે આપણો, એ અહીંયા તમે જોઈ શકો છો, આ સમ આપણે ગણવાનો છે કારણ કે અહીંયા પોઈન્ટમાં રકમ આપી છે, ચલની કિંમતો પોઈન્ટમાં છે. તો મેં તમને જ્યારે કીધું હતું કે પોઈન્ટમાં હોય એના એક લખ્યું જ છે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક મેળવો, પણ કાર્લ પિયર્સનની રીતે તો ઘણા સૂત્ર છે, કયું સૂત્ર વાપરવું? તો અપૂર્ણાંક કિંમત હોય ત્યારે યુવી વાળું આવે, આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અપૂર્ણાંક હોય ત્યારે કયું સૂત્ર આવશે? યુવી વાળું સૂત્ર આવશે, એ ખબર હોવી જોઈએ. તો શરૂઆત કરી, અંદર શું કીધું છે, વિડીયો ગેમ્સ રમવા જે અઠવાડિયાની સરેરાશ કલાકો છે એ પૂછે ને પરીક્ષામાં મેળવેલા મૂલ્યાંકન ગુણ આપેલા છે. તો છ બાળકો છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, બરાબર. તો બે વચ્ચેનો સહસંબંધાંક મેળવવાનું કીધું છે. તો શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ દાખલાની ગણતરીની, કાર્લ પિયર્સનની પદ્ધતિથી સહસંબંધાંક મેળવવાનો છે. તો તમે તમારી સ્ક્રીન ઉપર જોશો વિદ્યાર્થી મિત્રો, એટલે મેં અહીંયા રકમ પહેલેથી જ રખીને રાખેલી છે, એક્સ વાય પોઈન્ટમાં છે, બરાબર. એટલે ખ્યાલ આવી જ જાય આપણને કઈ રીત વાપરવાની છે, યુવી વાળી રીત વાપરવાની. તો અહીંયા કોષ્ટક મેં રેડી જ આખ્યું છે, યુ વી, યુનો સ્ક્વેર, વીનો સ્ક્વેર અને યુવી. કેમ, કેના ઉપરથી ખબર પડે? તો આપણું જે સૂત્ર હતું ને, આર સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ઇન્ટુ એન સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. આ આપણું સૂત્ર, આ સૂત્ર પ્રમાણે આપણે અહીંયા કિંમતો મૂકીએ છીએ. યુ તો કે સિગ્મા યુ કરવાનો, સિગ્મા વી કરવાનો, યુવી કરવાનો, યુનો સ્ક્વેર કરવાનો અને વીનો સ્ક્વેર કરવાનો. તો હવે આ કિંમત કોષ્ટક મેળવવાનું છે. તો તમને યાદ હોવું પડે કે કેવી રીતના આપણે કરતા હતા. યુ બરાબર એમ મેળવવું છે તો યુ બરાબર ધારવું પડશે ને એક્સ માઇનસ એ, બરાબર, નાની કિંમતો મેળવવા માટે. તો આમાંથી એક્સ છે અને એ છે, તો એ બરાબર આપણે દાખલા તરીકે આમાંથી 45 ધારીએ છીએ. કેટલા લીધા એ બરાબર? આપણે આ એ લીધા, બરાબર. તો હવે ભાગ્યા સી એક્સને સિવાય કરીએ છીએ ને, તો અહીંયા આપણે સી એક્સ કરીએ છીએ, એક જ રાખીએ છીએ, કાંઈ નહીં, કારણ કે 45 બધી નજીકની કિંમતો છે એટલે નાની આવશે, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે, સી એક્સ બરાબર કાંઈ ન લ્યો તો કેટલા મૂકી દેવાના? એક મૂકી દેવા. પછી વી બરાબર લેવાનું છે, તો કે વી બરાબર વાય માઇનસ બી છેદમાં સીવાય, બરાબર. તો અહીંયા તમે જોઈશો એટલે બી બરાબર આપણે પોઈન્ટની અંદર આપ્યું છે, આ પોઈન્ટ પછી કેટલા અંક છે? એક જ અંક છે. તો પોઈન્ટમાં આપ્યું હોય તો અહીંયા તમારે ભાગાકારની અંદર 0.1 લેવાનું છે દર વખતે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને પોઈન્ટમાં આવી કિંમત આપી છે, પોઈન્ટ પછી એક જ ડિજિટ છે, તો ભાગાકારમાં સી વાય કે સી એક્સમાં ગમે ત્યાં પોઈન્ટ હોય કેટલા લેવાના થાય? 0.1 લેવાના થાય. તો બી બરાબર ધારી લઈએ, આમાં તો અંદરથી જ ધારીએ છીએ, આને આપણે બી કહીશું. તો અહીં લખી નાખવાનો બી બરાબર 5, બરાબર. તો મળી ગયું બધું. દર વખતે યુવી વાળી રીતમાં આ યાદ રાખવાનું છે તમારે. સી એક્સને સિવાય કાંઈ ન લ્યો તો કેટલા લઈ લેવાના? એ કાંઈ આપણે ભાગાકારમાં કાંઈ નથી લીધું, કારણ કે બધી કિંમતો નાની જ આવશે એટલા માટે, ખ્યાલ આવ્યો. તો શરૂઆત કરીએ આપણે ગણતરીની. પહેલું યુ માટે, એક્સ માટે યુ, બરાબર. તો એક્સ કેટલા છે? 43. એ કેટલા છે? 45. એમાં ભાગ્યા એક એટલે એની જ જોવા, 43 માઇનસ 45 એટલે કેટલા આવશે? માઇનસ 2. 47 માઇનસ 45 પ્લસ 2. 45 માઇનસ 45 ભાગ્યા 1 એટલે 0. 50 માઇનસ 45 એટલે 5. 40 માઇનસ 45 ભાગ્યા 1 એટલે માઇનસ 5. 51 માઇનસ 45 એટલે અહીંયા આવશે 6, બરાબર. તો અહીંયા જે આપણને કિંમતો મળવાની છે એને કહેવાય સિગ્મા યુ, એનો સરવાળો પ્લસ માઇનસ કરો, બરાબર, એટલે અહીંયા 6 આવશે. આગળ વી માટે, વાય માટે વી મેળવવાનો. 5.2 માઇનસ 5 ભાગ્યા 0.1 એટલે આવશે 2. 4.9 કેલ્સીમાં કરતા જઈએ સાથે સાથે, 4.9 માઇનસ 5 બી ધાર્યા એ ભાગ્યા 0.1 એટલે અહીંયા આવશે માઇનસ 1. એવી રીતના દરેકની અંદર કરીએ તો આવી તમારી, તમે જોઈ શકો છો આ પ્રમાણે કિંમતો આવશે તમારા કેલ્સીની અંદર. અને આને કહેવાય સિગ્મા વી, એ આવશે તમારો માઇનસમાં માઇનસ 5, બરાબર. તો યુનો સ્ક્વેર મેળવવાનો છે હવે આપણે. યુનો સ્ક્વેર, યુ માટે યુનો સ્ક્વેર એટલે અહીંયા 4, 4, 0,
25 અને 36 એને કહેવાય સિગ્મા યુનો સ્ક્વેર. એનો સરવાળો કરો એટલે 94 થશે આનો સરવાળો. સિગ્મા વીનો સ્ક્વેર, વી માટે વીનો સ્ક્વેર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે, તો 2 વર્ગ 4 1 0 9 16 અને અહીંયા આવશે 49. સિગ્મા વીનો સ્ક્વેર કરીએ કુલ ટોટલ એટલે અહીંયા થાય છે 79. તો હવે યુ અને વી આ બંનેનો શું કરવાનો છે, યુનો અને વીનો ગુણાકાર એટલે યુવી. તો નિશાનીમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી, 2 × 2 એટલે 4 પણ કેવા છે, માઇનસ છે. સેમ ટુ સેમ 2 × 1 કેવા, માઇનસ 2 બરાબર. 0 × 0 0 5 તેરી 15 એટલે માઇનસ આવશે. અહીંયા 5 × 20 એટલે માઇનસ આવશે. અને અહીંયા 6 × 7 એટલે 42 એ માઇનસ આવશે. સિગ્મા યુવી તમારો આવશે માઇનસ 83. સરવાળો કરવાનો પણ નિશાની કેવી છે, માઇનસ છે એટલે માઇનસ આવશે બરાબર. આ ખાસ આવડવું પડે, બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો બરાબર. તો ખાસ બધી કિંમતો મળી ગઈ છે, હવે સૂત્રમાં આપણે શું કરવાનું છે, ફક્ત આ બધી કિંમતો જે મળી એ આમાં મૂકવાની છે. તો મૂકીએ આપણે કેવી રીતના, એ સિગ્મા યુવી કેટલા મળ્યા, માઇનસ એન આપણા જે હતા સૂત્ર પ્રમાણે, સોરી 6 − 83. સિગ્મા યુ છે 6, સિગ્મા વી છે માઇનસ 5, છેદમાં વર્ગમૂળની અંદર એન 6. સિગ્મા યુનો સ્ક્વેર કેટલો મળ્યો તમે જોઈ શકો છો, 94 માઇનસ સિગ્મા વીનો સ્ક્વેર 6નો સ્ક્વેર ઇન્ટુ 6 કૌંસમાં સિગ્મા વીનો સ્ક્વેર કેટલો મળ્યો, તો કે 79. સિગ્મા વી કેટલા છે, તો કે માઇનસ 5નો સ્ક્વેર કરવાનો છે આપણે. તો હવે અહીંયા ગુણાકાર કરીએ એટલે 83 × 6 પણ કેવા છે, માઇનસ છે. તો માઇનસ 498 આવશે બરાબર. 6 × 5 પણ ઓછે ઓછે અહીંયા કેવા થઈ જાય, વધતા એટલે 30+ થઈ જશે બરાબર. આ ખાસ ધ્યાન રાખો નિશાની. અહીંયા વર્ગમૂળની અંદર શું, તો કે 94 × 6 એટલે 564, 6નો વર્ગ 36 ઇન્ટુ 79 × 6 એટલે એ કરીએ એટલે 474, 5નો વર્ગ 25 બરાબર. વર્ગ કાઢો એટલે માઇનસની નિશાની નીકળી જાય. અહીંયા માઇનસમાં આવશે કારણ કે માઇનસ નિશાની, માઇનસની કિંમત મોટી છે એટલે માઇનસ 468 વર્ષે 30 આપણે બાદ કરીએ એટલે બરાબર. તો એના પછી અહીંયા ભાગાકારની અંદર વધે છે 528 ઇન્ટુ 449. અહીંયા 468 જે હતા એ એમનેમ મૂકે, આ બેનો ગુણાકાર કરીએ એટલે વર્ગમૂળમાં જ રહેશે 23, 70, 72. અને હવે વર્ગમૂળ કાઢો એટલે માઇનસ 468 ભાગ્યા 486.9 અને અહીંયા તમારો જે જવાબ આવે છે માઇનસમાં આવશે 0.96. એટલે અહીંયા અર્થઘટન લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો શું કહી શકાય, તો કે ચલ એક્સ અને ચલ વાય વચ્ચે કેવો સંબંધ છે, વધુ ગાઢ ઋણ સહસંબંધ છે એમ કહેવાય. ખ્યાલ આવ્યો, કારણ કે કોની નજીક છે, માઇનસ છે એટલે ઋણ, અને એકની નજીક છે એટલે શું કહી શકાય એને, તો કે વધુ ગાઢ ઋણ સહસંબંધ. વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે જે માહિતી મેં તમને આપી એ સારી એવી સમજાણી હશે. તો હવે પછીનો જે એક સમ છે એ આપણે જોઈ લઈએ એટલે આજનું સેશન જે આપણું છે આ લેક્ચરનું એ પૂરો થાય. તો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે જે સમ ગણ્યા એમાં પહેલો સમ તમને હોમવર્કમાં, બીજો સમ આપણે ગણ્યો, ત્રીજો અને ચોથો હોમવર્કની અંદર ગણવો વિદ્યાર્થી મિત્રો. 3 અને 4 નંબરનો સમ છે એ બરાબર, બંને કાલ પિયર્સનની રીતના જ છે 3 ને 4. હવે જે આપણે જોવાનો છે એ છે 5 નંબરનો સમ. 5 નંબરના સમની રકમ વાંચું છું અહીંયા તમે જોશો એટલે ચલ એક્સ અને ચલ વાયમાં માતાનું વજન છે ડાયરેક્ટ, આ નહીં જોવાનું, સીધું આ જ જોવાનું એટલે સમય ન બગડે આપણો વિદ્યાર્થી મિત્રો. અહીંયા વજન છે એટલે એને એક્સ કહેવાનું છે, બાળકનું વજન છે એને વાય કહેવાનું છે. હવે ક્રમ નથી આપ્યા ને એ જોઈ લેવાનું, તો કે આ ક્રમ નથી એટલે એક્સ ને વાયની કિંમતો છે શું મેળવવાનું છે. આ માહિતી પરથી માતા અને બાળકના વજન વચ્ચે ક્રમાંક સહસંબંધાંક શોધો એટલે ક્રમાંક સહ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતનો આ સમ છે. તો આ સમની અંદર શું અલગ છે, તો એક્સ ને વાયમાં તેને અહીં જોઈશું એટલે પોઈન્ટમાં છે બરાબર. તો અહીંયા ક્રમ આપવા પડશે તો કંઈ વાંધો નહીં, પોઈન્ટમાં હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી, પણ કેવી રીતના દાખલો ગણાય એ ખાલી શીખવાનું છે બરાબર. એટલે આ એક સમ આપણે પૂરો કરી નાખીએ, કેવી રીતના ગણતરી થાય છે એ આપણે ગણતરીની શરૂઆત કરીએ. તો ખાસ સમજવામાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા મેં એની જે રકમ છે એ પહેલેથી જ લખી રાખેલી છે, ક્રમાંક સહસંબંધાંક એક્સ વાય. તો હવે આપણને ખ્યાલ છે એટલે ક્રમ આપવાનો છે. આ એક્સ માટે ક્રમ આપીએ એટલે આર એક્સ કહેવાશે ને, અને વાય માટે આપીએ એટલે આર વાય. પછી ડી મેળવવો પડશે, આર એક્સ માઇનસ
આર વાય કરવાનું છે અને પછી ડી નો સ્ક્વેર કરવાનું છે. આટલા ખાના બનાવવાના છે. હવે આપણને યાદ રહી ગયા છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ રહી જ જવા જોઈએ. ફટાફટ ગણતરી કરવા માટે સમય ઓછો જાય તમારો એક્ઝામની અંદર, બરાબર. તો શરૂઆત કરીએ. એક્સ માટે નંબર આપવાના ને ક્રમ, તો સૌથી મોટું અવલોકન કયું છે આમાંથી, એને પહેલો નંબર આપવાનો છે. તો છે કયું? સરસ, 77. એને આપણે આપશું એક નંબર, બરાબર. ત્યારબાદનું એના પછીનું કયું નંબર આવશે? બે નંબર. તો કયું છે? 72. એને બે નંબર આવશે. સરસ. પછી ત્રણ નંબર આપવામાં 66 છે, પણ 66 બે વાર છે. તો 3 અને 4, એટલે 3 3નો સરવાળો અને 4નો 2નો સરવાળો કરવાનો, ક્રમનો ભાગ્યા 2 કરવાનો, એટલે કેટલા આવે? 3.5. અહીંયા આવશે 3.5, એટલે 7/2 થાય ને, 2 વખત પુનરાવર્તિત થાય છે અવલોકન, એટલે CFવાળું સૂત્ર આવશે. આ યાદ હોવું પડે, બરાબર. એટલે 4 આપી દીધા. હવે 5 નંબર કોને આવશે? 64ને. સરસ. પછી 6 નંબર કોને આપવાનો થાય? 60ને. સરસ. પછી 7 નંબર એક વધ્યું, એન બરાબર કેટલા થઈ ગયા આપણા? 60. એ ખ્યાલ આવી ગયો, એન બરાબર આપણા 7 થશે. તો અહીંયા આપણું વિગતો પૂરી થઈ ગઈ. એક્સની માટે આર એક્સ આપી દીધો. હવે સેમ ટુ સેમ વાય માટે શું કરજો? આર વાય. તો હવે આમાં સૌથી મોટામાં મોટું કયું અવલોકન છે? તો કે 3.4, એને આપણે 1 કહીશું. 3.1 2, પછી 3 છે એને 3, પછી 2.8 છે એને 4, પછી 5 આપણે આપવાના થાય તો કોને આપવાના થશે? 2.7ને 5, 2.5ને 6 અને 2.3ને 7. તો અહીંયા ફક્ત એક જ અવલોકન પુનરાવર્તિત થાય છે. ખાલી નવું શું છે? તો કે વાયની કિંમત પોઈન્ટમાં હોય ત્યારે. તો આવી રીતના ક્રમ આપવાનો છે. તો માઇનસ કરીએ આર એક્સ માઇનસ આર વાય. તો અહીંયા આવશે 1 1, 3.5 માઇનસ 2 એટલે 1.5, 0 માઇનસ 3 માઇનસ 3.5 અને 3. આનો સરવાળો કરો, સિગ્મા ડી કેટલો થવો પડે? 0, બરાબર. 1 2 3 3.5 અને 3 6.5, એટલે આ બેનો સરવાળો 6.5 પૂરું. ડીનો સ્ક્વેર 1 1 1.5નો વર્ગ કરો, એટલે 1.5 ગુણ્યા બરાબર કેલ્સીમાં કરવાના. ત્યારબાદ આગળ જોઈએ તો 0 3નો વર્ગ 9, 3.5નો વર્ગ 12.25 અને 3નો વર્ગ 9. કુલ સરવાળો કરીએ એટલે સિગ્મા ડીનો સ્ક્વેર કેટલો થાય આ બધાનો? તો કે 34.50. તો મળી ગયું છે આ જે જોતું હતું એ. આપણે સૂત્ર મૂકીએ તો એની સૂત્ર પ્રમાણે આપણે જોવા જઈએ તો આર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં એન કાઉન્સમાં એન સ્ક્વેર માઇનસ 1. તો અહીંયા CF મેળવવું પડશે કારણ કે એક અવલોકન પુનરાવર્તિત થાય છે. તો કયું અવલોકન પુનરાવર્તિત થાય છે? તો કે 66 પુનરાવર્તિત અવલોકન. કેટલી વખત થાય છે એને શું કહેવાય? તો કે એમ કહેવામાં આવે છે. તો એમ કેટલી વખત? 66 કેટલી વખત પુનરાવર્તિત થાય છે? 2 વખત. તો એનું સૂત્ર શું હતું? CF મળવાનું, એમનો ઘન માઇનસ એમ છેદમાં 12. તો અહીં મૂકીએ 2નો ઘન માઇનસ 2 છેદમાં 12, એટલે આનો જવાબ કેટલો આવશે? તો કે 0.5. તો અહીંયા એક જ અવલોકન છે એટલે આ જે છે એને જ આપણે શું કહી દેવાનું છે? CF, બરાબર. તો અહીંયા CF મળી ગયો આપણને 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર 34.50, CF 0.5 છેદમાં એન કેટલા હતા? 7. 7નો સ્ક્વેર માઇનસ 1 બરાબર 1 - 6 કાઉન્સમાં 35 થઈ જશે. અહીંયા 77 7નો વર્ગ કરીએ એટલે 49 - 1 એટલે 48 વધે છે તમારા, બરાબર. તો હવે અહીંયા ગુણાકાર કરીએ છીએ 6 × 35, એટલે આપણી પાસે વધે છે 210 અને 48 × 7 કરીએ એટલે 336. 1 - 0.62 અહીંયા માઇનસ કરીએ એટલે, અને એમાંથી માઇનસ કરીએ એટલે 0.38 આવે છે તમારો આન્સર. તો અર્થઘટન લખવું હોય તો શું કહી શકાય વિદ્યાર્થી મિત્રો? વિચારો તો આર બરાબર 0.38 આવ્યો હોય ત્યારે. તો કે ચલ એક્સ અને ચલ વાય વચ્ચે ઓછો ગાઢ ધન સહસંબંધ છે એમ કહી શકાય. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, જે તમને દાખલા વિશે સમજૂતી આપી એ સારી એવી સમજણ મળી હશે. જો મારો વિડીયો લેક્ચર ગમ્યો હોય તો ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, અને બીજા વિદ્યાર્થીઓને લિંક શેર કરો.